હકીકત છે શું આ અલ્પ વિરામ હાલ પૂરતું છે આ પૂર્ણ વિરામ છે આ કોંગ્રેસમાંથી માંથી લલિત કાકા બહુ બધું કહી ગયા મને હાજી ખબર ના પડી રાજનીતિની જો લોણકભાઈ લલિત કાકાની વાત લલિત કાકા નો તર્ક એ અદભુત છે એમાં ના હોઈ ના શકે કારણ કે પાયાના ઘડાયેલા કાર્યકર્તા નીતિમત્તાવાળા આગેવાન છે એમાં બિલકુલ ના નહીં હું આ પ્રતિષ્ઠિત માધ્યમથી જ વાત કરું છું ભલે સામેના મંચ ઉપર હોય પણ એમને એક વાત હમણાં અગાઉ બીજી ચેનલમાં એક ખુલાસો કર્યો એ વાત સાથે એવું વાત વણું છું એટલા માટે કે કોંગ્રેસમાંથી જે જાય એ બધા વેચાઈ ગયા એ બધા ફૂટી ગયા એ બધાએ કિંમત કરી આ વાત કેવી વ્યાજબી નથી અને સામા પક્ષે જાય તો પાંચ પચીસ જાય તો ભલે જાય પાંચ રાહુલ ગાંધી પાછા કે મારા પાંચ પચીસથી જ કામ છે બાકીના કોઈનું કામ જ નથી એર એરકન્ડિશનમાં બેસી અને નેતાગીરી કરવાવાળાનું કામ નથી પણ કરે છે કોણ એનો અભ્યાસ તો રોનકભાઈ હોવો જોઈએ હવે લલિત કાકા જે વાત કરતા હતા કે મારા સામે આટલા જણા ટિકિટ માંગવાવાળા છે તો એ લોકોનું શું હતું તો ભારતીય જનતા પાર્ટી હું અહીં આવ્યા પછી ત્યાં જે મારા મગજમાં છાપ હતી જે મેં આજ સુધી સાંભળ્યું હતું એનાથી તદ્દન વિપરીત છે અહીંયા અહીંયા બધા ડિપોઝિટર છે ઓડિટર નથી રોનકભાઈ કોંગ્રેસની અંદર કોઈ ડિપોઝિટર નથી બધા ઓડિટર છે એટલે ભાજપની અંદર બધા ડિપોઝિટર છે નેતાઓ ઓછા છે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે એ કાર્યકર્તાઓની અંદર સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર ધી એક્ઝિસ્ટન્સના નિયમ પ્રમાણે જે શક્તિશાળી ઉપયોગી મહેનતુ આવડતવાળા વ્યક્તિને યથા યોગ્ય સ્થાન મળે જ અને મળતું આવ્યું જ છે અને મળે જ કોંગ્રેસ જેવું નથી ત્યાં માત્ર ને માત્ર બોન્ડેડ લેબર બોન્ડેડ વેઠિયા મજૂરો વેઠિયા બોન્ડેડ લેબરની જેમ એક વર્ગ બહુ સારો છે હું કહું કોંગ્રેસની અંદર નિષ્ઠાપૂર્વક વળગી રહેલો એક કાર્યકર્તાનો મોટો સમૂહ છે જેને આ નેતાગીરીઓ વેઠિયા મજૂર સમજે છે પણ એમના આધારે જ કોંગ્રેસ પાર્ટીનું પુણ્ય હજી ચાલે છે બાકી જો નેતાઓના રવાડે ચડશે તો એમના સરનામાય નથી મળવાના હવે વાત રહી કે લોકોના લમણામાં નેતાગીરી ઠોકવાની રોનકભાઈ એક મિનિટ તો મારી વાત સ્પષ્ટ છે લલિત કાકાને કે તમે ઓગણીસો નેવની અંદર જ્યારે નેવું પછી ચિમનભાઈ કોંગ્રેસમાં આવ્યા આખું પ્રધાનમંડળ એ વખતે કોંગ્રેસ પાર્ટીના બત્રીસ ધારાસભ્યો માધવસિંહભાઈએ રાજીનામું આપ્યું હતું એટલે સડસઠ ને અગ્નિસિત્તેર ધારાસભ્યો ધરાવતી પાર્ટી જ્યારે બત્રીસ ધારાસભ્યો વાળામાં આવે ત્યારે એ સડસઠ ધારાસભ્યો કોંગ્રેસના નિષ્ઠાવાન સડસઠ આગેવાનોના માથે નહોતા માર્યા લલિત કાકા મને જવાબ આપે એના પછી આગળ શંકરસિંહજી બાપુ જ્યારે રાજપાલ લઈને નવ્વાણુંની ની અંદર કોંગ્રેસમાં આવ્યા

લાવ્યા અને અધ્યક્ષ બનાવ્યા રોનકભાઈ રોનકભાઈ એક જ મિનિટ વાત પૂરી કરું એમને જયારે બનાવ્યા ત્યારે ત્યારે શું બાકીના પાટીદાર આગેવાનો છે કોંગ્રેસમાં ધારાસભ્યો છે

જો એક વાત એક એક વાત બહુ કહું કે સામાન્ય રીતે મેં પહેલાં આપના માધ્યમથી જ કહ્યું હતું કે જે મોટો ધ્રુવ લોકો જવાના જ છે એટલે જે લોકોને પોતાની વિશ્વસનીયતા અથવા તો પોતાની પાર્ટીના લોકો ઉપર અવિશ્વાસ હોય દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર શંકા કરે અવિશ્વાસનું વાતાવરણ ક્યાંય કોઈ ફક્ત ફક્ત જુદા જુદા જૂથો એક સિમ્બોલ ઉપર ચૂંટણી લડે છે આ વાસ્તવિકતા છે ત્યાં હતો ત્યારે પણ આ જ સ્થિતિ હતી એટલે એવું કાકા ના કે મારા મિત્ર વડીલ કાકા એવું ના કે તમે કેમ આવું કહો છો હું ત્યાં હતો તો રોનકભાઈ બધા જુદા જુદા જૂથો ફક્ત ભેગા થઈ દર પાંચ વર્ષે ચૂંટણી આવે એટલે એક સિમ્બોલ ઉપર ચૂંટણી લડે છે બાકી બધી ભાગ બટાઈ વેચણી તારો મારો સારો એ મારો એવું નહીં મારો એ જ સારો

નથી આ કોંગ્રેસ સામાન્ય લલિતભાઈ જયરાજભાઈ જોડાયા બદલ એ વાત પાક્કી છે કે જયરાજસિંહ જે રીતે લલિત કાકા કેતા હતા એમ ક્યારે પૈસા લઈને ન જાય એવી બીજી વાત એ પણ છે કે કમસે કમ આ લલિત કાકો તો ક્યારે ના જાય પણ એ પણ હકીકત છે કે દેશની સૌથી જૂની પાર્ટીની અંદર અનેક કાર્યકર્તાઓનો દર્દ આ છે જે નેતાઓ નથી સમજતા તમામ કાર્યકર્તાઓનો દર્દ આ છે કે કયા નેતા આગળ દિલ ખોલીને વાત કરું કારણ કે કોઈને ભરોસો નથી પડતો કયો નેતા બીજા દિવસે કયા પક્ષમાં હશે અને કોંગ્રેસે જો આનું મંથન નહીં કરે ને તો દેશની સૌથી આ જૂની પાર્ટી ગુજરાતની અંદર નેતાઓ શોધતી રહેશે